ઉજ્જૈન જિલ્લાના માગડોન વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નુકસાન પહોંચાડવા પર વિવાદ સર્જાયો છે. અસામાજિક તત્વો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ઉખાડી તોડફોડ અને ખંડિત કરી સળગાવવામાં આવી. જે ઘટનાના પડઘા રાજકોટ શહેરમાં પણ પડ્યા છે, ત્યારે આજે આ ઘટનાને લઈને સરદાર પટેલ સેવા દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને અસામાજિક તત્વોને વહેલી તકે પકડવાની અને કડકમાં કડક સજાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. આપણે ગત જાન્યુઆરીના મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાં માગડોન ખાતે જે અખંડ ભારતના નિર્માતા લોહ પુરુષ રાષ્ટ્રપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કહી શકાય એમની પ્રતિમા ઉપર જે કાંઈ અસામાજિક તત્વો આવારા તત્વો દ્વારા જે કાંઈ કૃત્ય કરવામાં આવેલું છે નરાધમો દ્વારા કે સરદાર સાહેબની પ્રતિમાને ટ્રેક્ટરથી પાડી દેવાના પ્રયાસો કરેલા છે, લોખંડના હથિયારો ઘૂસેડવામાં આવે છે, જોઈ શકાય છે વિડીયોમાં પથ્થરમારો ચલાવવામાં આવેલો છે, તો આવા અસામાજિક તત્વોને જલ્દીથી કડક કાર્યવાહી કરી એની સામે પગલાં લેવાય જેથી કરીને ઉદાહરણ બેસે કે ભવિષ્યમાં કોઈ પણ રાષ્ટ્રપુરુષ મહાપુરુષની અન્ય કોઈ પણ મહાપુરુષની પ્રતિમા ઉપર આવી રીતના બીજી વાર ક્યારેય ન બને એવું ઉદાહરણ બેસે એના માટે કડકમાં કડક પગલાં લેવાય એ બાબતે આપણે આજે રાજકોટ કલેક્ટર સાહેબ મારફત ઉજ્જૈનના કલેક્ટર સાહેબશ્રીને આવેદન પાઠવવા માટે આવ્યા છીએ.